પાટણની અંદર વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદના અહેવાલ મળી રહ્યા છે. અહીંના સાંતલપુર, વારાહી, સમી અને સિદ્ધપુરની અંદર માવઠું વરસ્યું છે, જેને કારણે જીરું, વરિયાળી અને ઈસબગુલ સહિતના પાક પર સંકટ તોળાઈ રહ્યું છે. ખેડૂતો પર પણ જાણે કે આ ચિંતાના વાદળ છવાયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તો આખરે સમગ્ર આ જોઈએ તો આખરે આ વિસ્તારની અંદર પણ વરસાદ વરસ્યો, વધુ વિગતે વાત કરી રહ્યા છે સંવાદદાતા સુનિલ પટેલ. સુનિલ, કયા એવા વિસ્તારો છે કે જ્યાં માવઠું વરસ્યું? તો જે રીતે હાલમાં માહિતી મળી રહી છે કે જિલ્લાના અનેક વિસ્તારોમાં સમી, સાંતરપુર, વારાઈ, સિદ્ધપુર સહિતના જે પંથકોમાં હાલ વરસાદના જે સમાચાર મળી રહ્યા છે. હવે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જે હાલમાં જે રીતે કહી શકાય તો પાટણમાં પણ ભારે ગાજવીજ સાથે વરસાદનું આગમન શરૂ થઈ ગયું છે. કમોસમી વરસાદ સાથે જે રીતે ગાજવીજના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક કહી શકાય તો જે ચોંકાવનારા એક બાબત કહી શકાય કે જે રીતે હવે જ્યારે ઉનાળાનો સમય શરૂ થઈ રહ્યો છે તેવા જ સમયમાં જ્યારે આ રીતે કમોસમી વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ચોક્કસ ચિંતા છે. ખાસ કરીને જીરું જે કહી શકાય તો પાટણ જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય છે, હજારો લાખો હેક્ટરમાં જીરાનું વાવેતર હોય છે. ત્યારે જીરું એટલે કે કહી શકાય તો એક જુગાર વાળો પાક કહી શકાતો હોય છે અને જુગારનો પાક જો ક્યાંક ના ક્યાંક નુકસાનમાં ફેરવાતો ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે. અને તેવા સમય આ રીતે જ્યારે જીરું લેવાનો સમય આવે છે ખેડૂતોને તેવા જ સમયે કમોસમી વરસાદથી ખૂબ જ મોટા નુકસાનની શક્યતા પણ છે. એટલે જેમ કહી શકાય તો આ જે કમોસમી વરસાદથી ખેડૂતો માટે ખૂબ જ માવઠું સમાચાર લઈને આવે છે. જય બિલકુલ સુનિલ, તમામ ગતિવિધિઓ પર નજર રાખજો. તો આખરે જીરું, વરિયાળી, ઈસબગુલ વાવનારા જે તમામ ખેડૂતો છે તેઓ આ માવઠાને લઈને હવે ચિંતિત જણાઈ રહ્યા છે.